नमस्कार विद्यार्थी मित्रों, हूँ महेंद्र भाई गोस्वामी, पायन स्कूल पाटण। विद्यार्थी मित्रों, आपणे धोरण 9 ની અંદર ચેપ્ટર નંબર 14 આંકડા શાસ્ત્ર ભણી રહ્યા છીએ, એમાં વિડિયો નંબર 8 આજે આપણે શીખવાનો છે। જે આપણો સ્વાધ્યાય 14.2 જે રનિંગ ચાલુ છે, એમાં દાખલા નંબર 8 ની આજે વાત કરીએ। રકમ ને એકવાર પહેલા સમજી લઈશું। 30 બાળકોને પૂછવામાં આવ્યું કે ગયા અઠવાડિયામાં તેમણે કેટલા કલાક ટીવીના કાર્યક્રમો જોયા, તેનાથી મળતા પરિણામો નીચે પ્રમાણે હતા। બાળકો 30 બાળકોને પૂછવામાં આવ્યું તો 30 બાળકો છે વિદ્યાર્થી મિત્રો, આ 6 લાઈન, આડી 5 લાઈન, 5 6 30, તો 30 બાળકોને પૂછવામાં આવ્યું કે અઠવાડિયામાં તમે કેટલા કલાક ટીવી જોયું। તો પહેલા બાળકના વાત કરીએ આપણે તો અઠવાડિયામાં 1 કલાક જોયું, બીજાએ 6 કલાક, 2 કલાક, 3 કલાક, 5 કલાક, 12 કલાક, 5 8 4 8 10 3 4 12 2 8 15 1 17 6 3 2 8 5 9 6 8 7 14 અને 12 કલાક। આ રીતે અલગ અલગ બાળકોએ જવાબ આપ્યા કે અમે અઠવાડિયામાં આટલા કલાક ટીવી જોયું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કહ્યું છે કે આ માહિતીનું 5 વર્ગ લંબાઈ, વર્ગ લંબાઈ એટલે ગાળો કેટલા રાખવાનો છે, 5 5 નો 5 વર્ગ લંબાઈ લઈ, 1 વર્ગ 5 થી 10 લઈ એવું વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે। અને એક અહીંયા પ્રશ્ન જે કરવામાં આવ્યો છે એનો પ્રશ્નનો જવાબ પણ આપણે આપવાનો છે વિદ્યાર્થી મિત્રો। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે માહિતીનો વિસ્તાર શોધીશું જેનાથી આપણને ખબર પડી જાય કે આપણે કેટલા વર્ગો લેવાના છે। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે માહિતીનો વિસ્તાર શોધીશું, માહિતીનો વિસ્તાર બરાબર મહત્તમ અવલોકન માઇનસ ન્યૂનતમ અવલોકન। હવે મહત્તમ અવલોકન આપણે મોટામાં મોટી સંખ્યા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મોટા મોટી અહીંયા 12 છે, અહીંયા 15 છે, અને 15 થી એકમ મોટી 17 છે, 17 થી કોઈ મોટી સંખ્યા નથી વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા આપણે મહત્તમ અવલોકન 17 માઇનસ, હવે ન્યૂનતમની વાત કરીએ નાનાની સંખ્યા 1, 1 થી નાની કોઈ છે નહીં, એટલે આપણે અહીંયા 1 લખીશું, તો 17 માઇનસ 1 કેટલા મળે આપણને, 16। તો માહિતીનો વિસ્તાર મળશે આપણને 16 મળી જશે વિદ્યાર્થી મિત્રો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ્ટક જ્યારે બનાવવાનું છે એ કોષ્ટકની અંદર તમે જોઈ શકો છો કે આપણે કેટલા વર્ગો બનાવવા પડશે, તો 16 છે। હવે અહીંયા 5 પાટનો ગાળો રાખવાનો છે, એટલે આપણે 5 પાટનો જો ગાળો રાખવાનો હોય તો આપણે કેટલા વર્ગ બની શકીએ વિદ્યાર્થી મિત્રો, તો 5 તારી 15 ને 5 4 20, એક 5 આમ તો 3 વર્ગો બને, પણ ઉપર એક સંખ્યા વધારે છે એટલે આપણે કુલ કેટલા વર્ગો બનશે, 4 વર્ગો વિદ્યાર્થી મિત્રો બનશે। તો તમે જોઈ શકો છો કે આપણે માહિતીનો જે વિસ્તાર છે એ માહિતીનો વિસ્તાર પ્રમાણે આપણે કામ અહીંયા કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા 16 આવે છે તો 16, 5 તારી 15 3 વર્ગો ખરા, ઉપર એક સંખ્યા વધારાની છે 16 છે એટલે 4 વર્ગો આપણા બનશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ રીતે 4 વર્ગોનું અહીંયા વર્ગોનું બનાવીશું, અહીંયા આવૃત્તિ ચિહ્નોનું અને અહીંયા આવૃત્તિનું। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 1, 4 વર્ગોનું પણ લખી દઉં છું, 2 3 અને 4, અહીંયા કુલ નીચે સરવાળા માટેનું પણ આપણે અહીંયા બનાવી દઈએ વિદ્યાર્થી મિત્રો। તો આ રીતે આપણું કોષ્ટક આવું બનશે વિદ્યાર્થી મિત્રો। અહીંયા આપણે વર્ગો લખી શકીએ, અથવા આપણે જે બાળકોની સંખ્યાની આપણે વાત કરીએ તો કલાકોની સંખ્યા પણ લખી શકાય, અહીંયા શું લખીએ, કલાકોની સંખ્યા, ત્યાર પછી વિદ્યાર્થી અહીંયા લખીએ આવૃત્તિ ચિહ્નો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે છેલ્લે જે આવૃત્તિ આપણે લખતા હતા, તો આવૃત્તિ લખી બાળકોની સંખ્યા લખી શકાય ને, આવૃત્તિ અથવા બાળકોની સંખ્યા, કેટલા બાળકોએ અહીંયા ટીવી કેટલા કલાક જોઈ તેની આપણે વાત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણો કોષ્ટક જે બનશે। હવે વર્ગોની આપણે વાત કરીએ તો વર્ગો, પહેલો વર્ગ આપણે કહીએ છીએ કે 5 પાટનો ગાળો રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો, આપણે એવો વર્ગ લઈએ કે જે 5 પાટનો ગાળો, તો અહીંયા આપણે 1નો સમાવેશ થાય એવી સંખ્યા લઈએ તો 0 થી 5 થશે, ત્યાર પછી 5 થી 10, 10 થી 15 અને 15 થી 20, આમ કુલ આપણા 4 વર્ગો બનશે વિદ્યાર્થી મિત્રો।
कारण के 0 થી 5 કેમ લીધું આપણે કે આપણે 1 2 આજી સંખ્યા જે 3 એને પણ સમાવેશ થાય પ્રમાણે ગણવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ આવૃત્તિ વિતરણ જે કોષ્ટક બનાવીએ છીએ આપણે કે હંમેશા સતત આવૃત્તિ વિતરણ કોષ્ટક જ બનવું જોઈએ જો 5 અહીંયા પણ 5 અહીંયા 10 અહીંયા પણ 5 કે સતત આવૃત્તિ વિતરણ હોય તો જ તમે અહીંયા એને દર્શાવી શકો છો વિદ્યાર્થી મિત્રો તો આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક દર્શાવી દઉં અહીંયા આપણે કુલ લખી દઈશું કુલ સંખ્યા બાળકોની ચલો હવે વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ ચિહ્નની વાત કરીએ તો સૌપ્રથમ 0 થી 5 ચલો 1 તો 1 કયા વર્ગમાં આવશે 0 થી 5 ના વર્ગમાં અહીંયા આપણે આવૃત્તિ ચિહ્ન કરીશું તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો 6 ની વાત કરીએ તો 6 કયા વર્ગમાં આવશે આ વર્ગમાં આવશે એટલે એમાં પણ આવૃત્તિ ચિહ્ન કરીશું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 2 ની વાત કરીએ તો 2 એ અહીંયા આ વર્ગમાં આવશે અહીંયા આપણે આવૃત્તિ ચિહ્ન કરીશું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 3 તો 3 પણ આ વર્ગની અંદર આવશે એટલે અહીંયા પણ આવૃત્તિ ચિહ્ન કરીશું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 5 હવે 5 આવે એટલે આપણે કહ્યું છે ને કે જ્યારે કોઈ પણ સંખ્યા 5 અહીંયા અને અહીંયા 5 આવ હોય તો એ 5 નવા વર્ગમાં સમાવેશ થાય અહીંયા 0 થી 4 સુધીની સંખ્યાઓ સમાવેશ થાય કારણ કે સતત વર્ગ છે વિદ્યાર્થી મિત્રો તો 5 ક્યાં આવશે અહીંયા થશે સમાવેશ ત્યાર પછી 12 ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 12 એ આ વર્ગની અંદર સમાવેશ થશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 5 એ આયા તો 5 પણ આ વર્ગની અંદર સમાવેશ થશે એ પ્રમાણે 8 ની વાત કરીએ તો 8 એ પણ આ વર્ગની અંદર સમાવેશ થશે વિદ્યાર્થી મિત્રો 8 આવે છે તો 8 આ વર્ગ તો અહીંયા 5મું લીટું આવેલ આપણે શું કરીએ અહીંયા 5 નું જૂથ બનાવીશું ક્રોસ લઈશું ત્યાર પછી 10 તો 10 આ વર્ગમાં નહીં પણ નવા વર્ગમાં એનો સમાવેશ થશે 3 ની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો 3 એ અહીંયા 5મું ક્રોસ આડું લીટું થશે એટલે 5નું જૂથ બની જશે 4 તો 4 એ વર્ગમાં જ આવશે અને થોડી સ્પેસ રાખીને આપણે નવું એક જૂથ બનાવવાનો પ્રયત્ન કરીશું 12 ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 12 એ અહીંયા 10 થી 15 ના જૂથમાં આવશે 2 ની વાત કરીએ તો એ પહેલા જૂથની અંદર પહેલા વર્ગની અંદર આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 8 તો 8 એ આ વર્ગની અંદર સમાવેશ થશે 15 ની વાત કરીએ તો 15 આમાં નહીં પણ નવા વર્ગની અંદર સમાવેશ થશે 1 તો 1 કયા વર્ગમાં આવશે પહેલા વર્ગમાં આવશે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી 17 તો 17 તમે જોઈ શકો છો કે છેલ્લા વર્ગની અંદર આવશે અહીંયા આપણા બીજા વર્ગની અંદર આવશે 3 ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એ પહેલા વર્ગની અંદર સમાવેશ થશે 2 પણ પહેલા વર્ગની અંદર એટલે કે 5નું જૂથ બનાવી દઈશું 8 ની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો એ બીજા વર્ગની અંદર આવશે 5 ની વાત કરીએ તો એ બીજા વર્ગની અંદર પણ આવશે 9 ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એ 9 એ પણ બીજા વર્ગની અંદર સમાવેશ થશે 6 ની વાત કરીએ 6 પણ બીજા વર્ગની અંદર સમાવેશ થશે 8 ની વાત કરીએ તો 8 પણ બીજા વર્ગની અંદર સમાવેશ થશે 7 ની વાત કરીએ 7 પણ બીજા વર્ગની અંદર સમાવેશ થશે તમે જોઈ શકો છો 14 ની વાત કરીએ તો 14 કયા વર્ગની અંદર આવશે આ વર્ગની અંદર આવશે 12 ની વાત કરીએ તો એ પણ અહીંયા આ વર્ગની અંદર સમાવેશ થશે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જે પ્રમાણે આવૃત્તિ વિતરણની જે આપણે આ વર્ગો હતા એ વર્ગો બનાવ્યા પછી એની અંદર આ જે સંખ્યાઓ છે સંખ્યાઓને આપણે અહીંયા આવૃત્તિ ચિહ્ન સ્વરૂપે દર્શાવી એટલે હવે આપણને બાળકોની સંખ્યા કેટલી મળે છે તો 0 થી 5 ના વર્ગની અંદર 5 ને 5 કેટલી મળે છે વિદ્યાર્થી મિત્રો આપણને 10 મળે છે તો અહીંયા કેટલા લખશું 10 ત્યાર પછી 5 ને 5 10 ને 3 13 મળશે કેટલા મળશે 5 મળશે અને અહીંયા કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો 2 મળે એટલે કુલ આપણી કેટલી સંખ્યા છે 30 જે બાળકો છે 30 બાળકોને આપણે કુલ કલાકો અહીંયા બાળકો મળી ગયા વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણને અહીંયા એક પ્રશ્ન કરવામાં આપ્યો છે કે કેટલા બાળકો અઠવાડિયામાં 15 કલાક કે તેથી વધુ કલાક ટેલિવિઝન જોતા હશે વિદ્યાર્થી મિત્રો તો કેટલા બાળકો તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ જે કલાકોની સંખ્યા છે તો 15 થી 20 કલાક જે છે આ કહ્યું છે ને આપણે કે કેટલા બાળકો 15 કલાક કે તેથી વધુ તો 15 કલાક કે તેથી વધુ એટલે 15 થી મોટા 15 થી વધુ તો 15 થી 20 તો 15 થી 20 કલાક જે બાળક કલાક છે એમાં કેટલા બાળકોએ ટીવી જોયું તો 2 બાળકોએ અહીંયા જે પ્રશ્ન છે એને આપણે જવાબ આપીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા એ લખી શકીએ કે 2 બાળકોએ 15 કલાક કે
તેથી વધુ કલાક ટેલિવિઝન જોતા હશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે બે બાળકોએ 15 કલાક કે તેથી વધુ કલાક ટેલિવિઝન જોતા હશે, જે આપણે પ્રશ્ન અહીંયા કરવામાં આવ્યો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો અહીંયા જે દાખલા નંબર જે આપણો 8 હતો એ અહીંયા પૂરો કર્યો. હવે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યાર પછી આપણા જે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે, દાખલા નંબર 9 તરફ જવા લખવાનો આપણે પ્રયત્ન કરીશું. તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લીધા પછી આપણે હવે દાખલા નંબર 9 તરફ જઈએ કે એક કંપની એક આવે છે 40 વ્યક્તિના આયુષ્યની વર્ષમાં માહિતી નીચે મુજબ આપણને આપેલી છે. વિદ્યાર્થી મિત્રો કે આજે કાર વ્યક્તિ બનાવે છે અને 40 એનું આયુષ્ય છે કે વર્ષમાં એની માહિતી જે નીચે મુજબ આપેલી છે કે 2.6 3.5 2.5 3.5 4.6 3.0 2.3 4.4 3.2 3.8 આ જે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ જે આપણે જે તમને અહીંયા માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો એ 40 જે બેટરીઓ છે એનું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો કે આ માહિતીનું 0.5 વર્ગ લંબાઈ લઈ 2.5 વર્ગથી શરૂઆત કરીને એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીંયા જે વર્ગ બનાવવાના છે એ વર્ગ કઈ રીતે બનશે એના માટે આપણે સૌ પ્રથમ પહેલા આપણે શું કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, વર્ગ લંબાઈ જે આપણે અહીંયા કહ્યું છે 0.5 વર્ગ લંબાઈ લેવાની છે, 2 થી 2.5 એનો રાખવાનો છે. વિદ્યાર્થી મિત્રો તો સૌ પ્રથમ માહિતીનો વિસ્તાર શોધીશું. માહિતીનો વિસ્તાર બરાબર મહત્તમ અવલોકન માઇનસ ન્યૂનતમ અવલોકન. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે પેલા વિસ્તાર સુધી વર્ગો સુધી જવાનું છે. મહત્તમ અવલોકન આપણે જોઈ શકીએ છીએ કે 3.5 4.6 મોટો છે આમાં, 4.6 મોટો છે આમાં, 4 છે ને આમાં, 4 નથી, 4.6 4.6 થી કોઈ મોટો છે ના, તો મોટા મોટી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો 4.6. ત્યાર પછી માઇનસ ન્યૂનતમ, ન્યૂનતમ ની વાત કરીએ તો 1 વાળી કોઈ પણ સંખ્યા છે ના, તો 2 વાળી, તો 2 થી 2.6 એના કરતા નાનો 2.5 2.5 2.3 2.3 નથી, 2.6 2.3 2.2 નાનો છે, 2.2 2.2 અહીંયા 2.2 બીજું કોઈ છે નહીં, તો 2.2 સૌથી નાનો, તો 2.2 એ સૌથી શું છે વિદ્યાર્થી મિત્રો નાનો છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે જો બાદ બાકી કરીએ 6 માંથી 2 જાય તો 4, 4 માંથી 2 જાય તો 2, તો 2.4 આપણને જે તફાવત મળે છે એટલે કે માહિતીનો જે વિસ્તાર મળે છે વિદ્યાર્થી મિત્રો કરીએ તો 2.4 નો તફાવત મળે છે. તો 0.5 નો આપણે ગાળો રાખવાનો હોય તો 2 અને 2 ને 2 4 ને 1 5 5 વર્ગો આપણા બનશે વિદ્યાર્થી મિત્રો. કેટલા બનશે વિદ્યાર્થી મિત્રો? 5 વર્ગો બનશે. હવે કઈ રીતે બનશે તો એની આપણે અહીંયા આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવીશું તો જ આપણને ખ્યાલ આવશે. અહીંયા જે વાત કરી છે કંપની વિશે બેટરીનું આયુષ્ય જેને આપણે શું કહીશું વર્ગો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આવૃત્તિ ચિહ્નો જ લખશું અને ત્યાર પછી અહીંયા છેલ્લું જે આપણે ખાનું આવશે એમાં બેટરીની સંખ્યા, બેટરીની શું આવશે વિદ્યાર્થી મિત્રો સંખ્યા.
કેટલી બેટરી? તો વિદ્યાર્થી મિત્રો આપ કહ્યું છે આપણને 0.5 નો ગાળો રાખવાનો છે, પહેલો ભાગ છે 82.5. વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીશું 82.5, પછી શું આવશે 2.5 થી 3.0, ત્યાર પછી 3.0 થી વિદ્યાર્થી મિત્રો શું આવશે 3.5, 3.5 થી 4.0. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા છેલ્લો વર્ગ 4.5 એમ અમે કહ્યું તમને 2 અને 2 4 અને 5, 5 વર્ગો બનશે 1 2 3 4 અને 5. પાંચ વર્ગોની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપણે જે સંખ્યા આપણને આપેલી છે એનો પણ સમાવેશ થતો હોવો જોઈએ. મહત્તમ અવલોકન અને ન્યૂનતમ અવલોકન બંનેનું અંદર સમાવેશ થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. કુલ ચલો તો સમાજ
Mm-hmm.